राज्य सरकार गतिशील गुजरातनी वातो तो करे छे, पण ધોરાજી एसटी बस स्टेन्ड ने जोईने न तो गति देखाई रही छे के न तो विकास। आ आक्षेपो छे ધોરાજી बस डेपो में आवता मुसाफरना। जो के मुसाफरोनो आ आक्षेपो खोटा पण नथी। ધોરાજી एसटी स्टेन्डनी हालत जोईने तमने पण कंईक आवुं ज लागशे, कारण के चोमासा दरमियान एसटी स्टेन्डनी छत माथी वरसादी पाणी टपके छे, छत माथी पोपड़ा पण पड़े छे, जेथी मुसाफरोनी भारे हालाकीनो सामनो करवो पड़तो होवानी फरियाद उठी छे। साथे ज एसटी स्टेन्डनी दीवालो पर पण तिराड़ो पड़ी गई छे। मुसाफरोनो आक्षेप छे के आ अंगे डेपो मैनेजर ने पण अनेक वार रजूआत करवामां आवी, छतां कोई नक्कर कार्यवाही करवामां नथी आवी। आ स्थितिमां मुसाफरो एसटी डेपोना समारकामनी मांग करी रह्या छे। ગુજરાતમાં સરકાર જે ગતિશીલ ગુજરાતની વાતો કરે છે, પરંતુ અહીંયા ધોરાજી જે સરકારી ડેપો છે બસ સ્ટેન્ડ, એની કંઈક હાલત અલગ જ છે। અહીંયા તમે જોઈ શકો છો કે બહુ એની હાલત જર્જરિત છે। વરસાદના સિઝનમાં અહીંયા મુસાફરોને બહુ અગવડતા પડે છે અને બહુ મુશ્કેલી છે। તો સરકાર બહુ વહેલામાં વહેલી તકે જે આનું રિનોવેશન ને જે સુધારાની કામગીરી કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ। ચોમાસામાં બહુ વધારે તકલીફ પડે છે, અહીંયા પાણી પણ પડે છે, પેસેન્જરને બેસવું પણ મુશ્કેલ પડે છે। અને અમે ઘણી વખત વારંવાર ડેપો મેનેજરને ફરિયાદ પણ કરેલી છે, પણ આ ફરિયાદ પર કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી। જો કે આ અંગે જ્યારે ધોરાજી એસટી ડેપોના મેનેજરને પૂછવામાં આવ્યું તો તેમણે પણ સ્વીકાર્યું કે વરસાદમાં પાણી પડે છે અને પોપડા પણ પડે છે। સાથે જ એ પણ સ્પષ્ટતા કરી કે મુસાફરો તરફથી આવતી ફરિયાદોને આધારે ડેપોમાં સમારકામ પણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જો ફરી ફરિયાદો આવશે તો તપાસ કર્યા બાદ સમારકામની કામગીરી હાથ ધરાશે।